વિસ્તારથી રાજકોટ લોકમેળાની એસઓપી સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે. મેળામાં રાઇટ્સના પ્લોટ ખરીદદાર વિરેન્દ્રસિંહ ગોહિલે દાખલ કરી પિટિશન. પિટિશનને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. લોકમેળામાં ફાઉન્ડેશન વગર રાઇડ શરૂ કરવા માટેની માંગ કરાઈ છે. તો રાજકોટ લોકમેળાની એસઓપી મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. મેળામાં રાઇડ્સના પ્લોટ ખરીદનાર વિરેન્દ્રસિંહ ગોહિલે પિટિશન દાખલ કરી પિટિશનને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. લોકમેળામાં ફાઉન્ડેશન વગર રાઇડ શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી છે. રાજકોટનો લોકમેળો કે જેમાં લાખો લોકો મજા માણવા માટે આવતા હોય છે, ત્યારે સુરક્ષાના ભાગરૂપે એસઓપી જાહેર કરવામાં આવતી હોય છે. એસઓપી સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. મેળામાં રાઇટ્સના પ્લોટ ખરીદદાર વિરેન્દ્રસિંહ ગોહિલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને પિટિશનને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. લોકમેળામાં ફાઉન્ડેશન વગર રાઇડ શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી છે. કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એસઓપીમાં કેટલીક બાબતોને લઈને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લોકોની સુરક્ષાને લઈને એસઓપી જાહેર કરવામાં આવતી હોય છે, ત્યારે એસઓપી સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. તો મેળામાં રાઇટ્સના પ્લોટ ખરીદનાર વિરેન્દ્રસિંહ ગોહિલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને પિટિશનને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. લોકમેળામાં ફાઉન્ડેશન વગર રાઇડ શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. તો રાજકોટનો લોકમેળો કે જ્યાં હજારો લાખો લોકો આવતા હોય છે અને સાતમ આઠમે આ લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયેલા છે. ભાવેશ, રાજકોટમાં લોકમેળાની એસઓપી સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ, વધુ વિગતો. જી સોનલ, જે પ્રમાણે રાજકોટમાં સાતમ આઠમ દરમિયાન દર વર્ષે વહીવટી તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે પણ લોકમેળાનું આયોજન કરાયું છે. પરંતુ લોકમેળામાં જે અલગ અલગ રાઇડ્સો છે તેની એસઓપીને લઈને વિવાદ સર્જાયો છે, ત્યારે આ એસઓપીની વિવાદને લઈને હવે જે લોકમેળાના રાઇડ્સ સંચાલકો છે, વિરેન્દ્રસિંહ ગોહિલ સહિતના જે સંચાલકો છે, તેમના દ્વારા હવે હાઈકોર્ટમાં રીટ પિટિશન છે તે દાખલ કરવામાં આવી છે. લોકમેળામાં જો જમીનનો સોઇલ રિપોર્ટ પોઝિટિવ હોય છતાં તંત્ર મંજૂરી ન આપતા આ પિટિશન છે તે દાખલ કરવામાં આવી છે. સોઇલ રિપોર્ટ છે તે કરવામાં આવતો હોય છે, એટલે કે જમીનનો રિપોર્ટ હોય છે તે કરવામાં આવતો હોય છે. જ્યારે આ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે છતાં તંત્ર દ્વારા એસઓપીને લઈને કોઈ છૂટછાટ ન આપી હોવાનો આક્ષેપ છે રાઇડ સંચાલકો દ્વારા કરવામાં આવ્યો હતો. અને હવે આ મામલો છે તે હાઈકોર્ટમાં ગયો છે. જ્યારે રાજકોટના લોકમેળાની વિશેષતાની વાત કરવામાં આવે તો દર વર્ષે આ લોકમેળો યોજાય છે. 10-12 લાખ લોકો આ લોકમેળાની મજા છે તે માનતા હોય છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં છે તે લોકો આ લોકમેળામાં આવતા હોય છે. એવામાં લોકમેળામાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે આ વખતે વહીવટી તંત્ર દ્વારા કડક એસઓપી છે તેનું પાલન કરાવવામાં આવનાર છે. પરંતુ એસઓપીને લઈને હવે જે વિવાદ છે તે સર્જાયો છે અને હવે સમગ્ર વિવાદ છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જી ભાવેશ, આભાર તમામ વિગતો માટે.